ધોરણ 12 ના પાઠ્યપુસ્તકના રૂઢિપ્રયોગો શબ્દ સમૂહ માટે એક શબ્દ અને તળપદા શબ્દો વિશે જોવાના છીએ। ગુજરાતી વ્યાકરણના આ ટોપિક તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશો તો એમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે। આ અગાઉ અમારી ચેનલમાં ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તકના રૂઢિપ્રયોગો કહેવતો શબ્દ સમૂહ માટે એક શબ્દ એના પણ વિડિયો અમે બનાવેલા છે। એ જોવા માટે તમે અમારી ચેનલ આઈ કેન ગેટ જોબ પર સર્ચ કરીને જોઈ શકો છો। તો હવે આપણે શરૂ કરીએ છીએ ધોરણ 12 ના રૂઢિપ્રયોગો। પહેલું છે હાથ ફેરો કરવો, એટલે કે ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી। ખાતર પાડવું એટલે ચોરી કરવી। સોપો પડી જવું એટલે શાંતિ છવાઈ જવી। છોભીલા પડવું એટલે શરમ કે સંકોચ થવો। હવાઈ કિલ્લા બાંધવા એટલે મોટી મોટી વાતો કરવી કે કલ્પના દોડાવવી। જાગ્યા ત્યારથી સવાર એટલે નવેસરથી પ્રારંભ। ગઈ ગુજરી ભૂલી જવી એટલે ભૂતકાળ ભૂલી જવું। લોહી ઉકળી ઉઠવું એટલે ગુસ્સે થવું। પગ મણ મણના થઈ જવા એટલે મન ખિન્ન થઈ જવું। ભાંજગડ ચાલવી એટલે મનોમંથન અનુભવવું। થોથવાઈ જવું એટલે ભાવા વેશમાં બોલી ન શકવું। ગળગળા થઈ જવું એટલે રડમસ થઈ જવું, એટલે કે રડવા જેવા થઈ જવું। હાથ વાટકો થવું એટલે નાના મોટા કામમાં ઉપયોગી થવું। વંઠી જવું એટલે હાથથી જવું કે બગડી જવું। લાંઠી કરવી એટલે મજાક કરવી। માથું ફોડીને લોહી કાઢવું એટલે સખત મહેનત કરવી। ભરખી જવું એટલે ખાઈ જવું। ગોળા ગંઠ્યા કરવું એટલે મનોમંથન કરવું કે કલ્પના કરવી। ચણચણાટી થવી એટલે તાલાવેલી થવી કે ઉત્સાહિત થઈ જવું। આભ ફાટવું એટલે ખૂબ દુઃખ પડવું। બોર બોર આંસુ ટપકવા એટલે ચોધાર આંસુએ રડવું। દેન હોવી એટલે હિંમત હોવી। ખરખરો કરવો એટલે શોક વ્યક્ત કરવો। ગળચવા ગળવા એટલે બોલતા અચકાવવું। કળી જવું એટલે જાણી જવું। મહરે ચડવું એટલે સામ સામે સ્પર્ધામાં ઉતરવું। ઉલાળ ધરાળ ન હોવું એટલે આગળ પાછળની ચિંતા ન હોવી। ઠઠ્યા રહેવું એટલે લાચારી ભોગવવી। બે ધારની તલવારે રમવું એટલે કે બંને પક્ષ તરફ ઢળવું। બિરદ બાંધવું એટલે પ્રતિજ્ઞા કરવી। ટાઢો શેરડો પડવો એટલે ધ્રાસકો પડવો। હવે આપણે જોઈશું શબ્દ સમૂહ માટે એક શબ્દ, જે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં એક કે બે પૂછાતા જ હોય છે। તો પહેલો છે જેનો અંત નથી તેવું, તો જવાબ છે અનંત। ભૂમિને ધારણ કરનાર એટલે ભૂધરા। શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું એટલે શ્રુતિ। કાનમાં પહેરવાનું એક ઘરેણું એટલે કુંડળ। કપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી એટલે સાંઠી। નદીની પહોળાઈ કે વિસ્તાર જેને કહેવાય છે પટ। ગુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું એટલે કૂબો। છોડને પાણી સિંચવું તે એટલે ટોયામણ। સારી જાતનું ધોતિયું એટલે થેપાડું। 24 તસુનું માપ કે લંબાઈ એટલે ગજ। ગામનો ચોકિયાત કે રક્ષક એને કહેવાય પસાયતું। પશુને પડે તેવો સખત માર એટલે કે ઢોર માર। લોખંડનું જમીન ખોદવાનું ઓજાર એટલે કોષ। મૃતદેહને જમીનમાં ખાડો ખોદી દાટવો તે એટલે દફન। વસ્ત્ર વિનાનું એટલે અવસ્ત્ર।
जूनी लाकड़ानी पेटी एटले इस्कोतरो, मृत देह पर विंटाड़वामां आवतुं वस्त्र एटले खांपण, अजुकतुं चमत्कार भरेलू एटले चड़ीतर। वस्त्रनो टुकड़ो एटले लीरो, आँखनो पलकारो एटले निमिष। वंश परंपराथी चालतो आवेलो विशिष्ट धर्म के आचार एने कहेवाय कुल धर्म। पांचे इंद्रियो पर अंकुश राखवो ते एटले ब्रह्मचर्य। जरूरियात करता वधारे वापरवू ते चोरी छे तेम मानी तेनु पालन करवू एने कहेवाय अस्ते। संग्रह न करवो ते एटले अपरिग्रह। स्वाद विनानू खावानू व्रत एटले अस्वाद व्रत। वेदोनो अंतिम भाग जेने कहेवाय वेदांत। सूक्ष्म झीणी नजर एटले गीध दृष्टि। शोषण करनार एटले शोषक। नीला रंगनू वस्त्र एटले नीलांबर। नीला रंगनो मणि के नीलम एटले मरकत मणि। घर जेवा संबंध वाळो एटले घरवट। हिमालयमांथी निकळती नदी एटले हिमसूता। एक जातनू सुगंधीदार लाकड़ू एटले अगर। कांटा विनानू एटले निष्कंटक। समुद्रमां लागतो अग्नि एटले वडवानल। शोकना आवेशमां एटले शोक आवेशे। इंद्रनू शस्त्र पड़ी होय एवो आघात एटले के वज्रपात। दुखनो पोकार एटले आर्तनाद। आश्वासनयुक्त शब्दो एटले आश्वासो। स्पर्शे नहीं तेवू एटले निस्पृह। बीजाना हितार्थे कार्य करवू एटले परहित परायणता। सूझबूझ विनानू एटले दिशाशून्य। सिपाहीઓને રહેવાની ઓરડીઓને લાંબી હાર એટલે બરાક। સમય સંજોગો પ્રમાણે એટલે અહુર। ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ એટલે કે ગડાકુ। જેને ભારપૂર્વક વિનંતી કરવામાં આવી છે તેવો એટલે કે અનુરોધ। સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપવો તે એટલે કે અનુમોદન। गास पाला थी बनावेलू एटले कूबो। कस वालू कपड़ू एटले के कमखो। ध्यान थी जोवू ते एटले निरीक्षण। पार विनानू के पुष्कळ एटले अपार। आग्रह राखनार एटले हिमायती। तिरस्कार पामेलू एटले बहिष्कृत। नवू आवनारू एटले आगंतुक। मित्रों जो आ वीडियो तमने पसंद पड़तो होय तो प्लीज लाइक अने शेर करजो। आगळ छे पोतानु काम पोतानी जाते ज करे ते एटले के स्वावलंबन। जीव मात्र प्रत्ये एकात्मकता के सरखापण एटले समरसता। आनंद साथे लेवातु भोजन एटले मिजबानी। मुख परंपरा थी चाली आवती वार्ता एटले दंतकथा। मूर्ध स्थान थी उच्चारातु एटले मूर्धन्य। अलग नहीं तेवु एटले अविच्छिन्न। परिचय आपनारु एटले परिचायक। पुरुष संबंधी एटले पौरुषे। दया विनानु एटले निर्दय। स्वागत माटे सामा जवू ते एटले के सामयु। हवे आपणे जोईए केटलाक तळपदा शब्दों। पहेलू छे शरणायु एटले के शरणाइयो। बायु एटले के स्त्रीओ। पारो एटले माळानो मणको। रूंगू एटले के रुदन के रड़वू ते।
આંગળીઓ એટલે કે આંગળીઓ, બુજર્ગ એટલે કે બુજર્ગ બુજુર્ગ જે ગરડા માણસો છે એને બુજર્ગ કહે છે, ભાભો એટલે કે વયસ્ક વ્યક્તિ। મિત્રો આ વિડીયોમાંથી તમને કહેવતો, રૂઢિપ્રયોગો, તળપદા શબ્દો એ ઉપરાંત તમને જોડણી પણ આમાંથી તમે જાતે જોઈને સમજીને તૈયાર કરી શકો છો। જોડણીના પણ કેટલાક પ્રશ્નો તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા જ હોય છે, તો આમાંથી તમે જોડણી તમને ધ્યાન રાખી શકો છો। અને આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઇક અને શેર કરજો। થેન્ક યુ।